ચાલો બાળકો, કેમ છો બધા? એ મજામાં છો ને? આપણે આજે ધોરણ 2 માં મે તમને હિન્દીમાં કકો અને સ્વર શીખવાડ્યા હતા. હવે આપણે શું કરવાનું છે? તો કે સ્વર ઉપરથી આપણે કકો આખો કેવી રીતે આવે એના ઉપરથી બારસડીના જે 12 કક્કા આવે ને એ બારે બાર કક્કા શીખવાના છે. તો સૌથી પહેલા આપણે સાદો કકો શીખવાનું છે કે સાદો કકો આખો કેવી રીતે પૂરો થાય. જો અહીંયા છે ક વત્તા અ. હવે આપણે જે પાઠ બીજો સ્વર કરવાનો છે બરાબર. હવે અ નું શું થાય? તો ગુજરાતીમાં હિન્દીમાં અ આવી રીતે થાય, તગડો કરીને આડી લીટી કરીને ઊભી લીટી બરાબર. પછી અહીંયા અજગરનો અ ગુજરાતીમાં કરવાનો, અ નું અ જ થાય. પણ અ નો શબ્દ શું બને? તો કે અનાર બરાબર. અનાર બને તો અનાર એટલે શું થાય? તો કે દાડમ બરાબર. હવે એની એને જેવા બીજા શબ્દ શીખવાના છે અને એનું ગુજરાતી એ શીખવાનું છે અને આખો કક્કો કેવી રીતે બને પેલા એ શીખવાનું. આખો કક્કો આવે પછી જ કાના વાળો, પછી રસવાય, પછી દીર્ઘાય, એવી રીતે આપણે આવશે. તો પેલા આપણે આખો કક્કો શીખીએ. ક વત્તા અ. અ ક છે બરાબર. આ આ ક છે કેવો છે? તો કે કોળો ક છે. આને કોળો ક કહેવાય, એટલે કે અડધો ક કહેવાય. વત્તા અ કરો તો આખો ક થઈ જાય. અહીંયા કોળો ક છે એ અડધો ક છે એ નીકળી જાય, એટલે આખો ક થઈ જાય. પછી ખ છે, એ ખ કોળો છે, વત્તા અ કરો તો ખ થઈ જાય. તમે જો કકો બોલશો ને ક એટલે પાછળ અ શબ્દ જોડાશે, એવી રીતે ખ બોલો તો ખ માય ખ એમાય અ શબ્દ જોડાશે. પછી છે ગ, એમાય ગ કોળો એટલે કે અડધો છે, વત્તા અ કરો એટલે આ બે તમે જોઈન્ટ કરો એટલે આખો ગ થઈ જાય, એટલે ગ. પછી ઘ છે તો ગ વત્તા અ એટલે ગ. પછી છે ચ, અડધો ચ છે એમાં ક ઉમેરો તો આખો ચ થઈ જાય બરાબર, એટલે ચ. પાછળ તમારે અ શબ્દ તમે બોલશો ને એટલે અ શબ્દનો ઉચ્ચાર અ શબ્દ આવશે. છ વત્તા અ એટલે છ. આવી રીતે તમારે આખો શબ્દ લખવાનો. અહીંયા અડધો છે એમાં અ ઉમેરો એટલે આખો શબ્દ થઈ જાય છ. જ વત્તા અ એટલે જ. જ વત્તા અ એટલે જ. એવી જ રીતે ટ વત્તા અ, બધામાં તમારે અ ઉમેરતું જવાનું, એટલે જે સ્વર છે ને એ તમારે આખા સ્વરની અંદર જ આખો કોકો આવી જતો હોય. એટલે વ્યંજન એટલે ક બોલાય, પણ ત્યારે ક વત્તા અ એમ તમે કરો તો એ આખો કોકો થઈ જાય. એટલે આપણે પેલા આખો કોકો શીખવાનો છે. ઠ વત્તા અ એટલે આવશે ઠ. ડ વત્તા અ એટલે આખો ડ. ઢ વત્તા અ, અ ઉમેરો એટલે આખો ઢ થઈ જાય બરાબર. આ બાજુના જેટલા શબ્દ છે એ અડધા છે, એમાં અ ઉમેરો એટલે તમારો કકો બને છે. હણ વત્તા અ એટલે હણ. ત અડધો છે એમાં અ ઉમેરો તો ત આખો થઈ જાય. થ વત્તા અ ઉમેરો તો થ. દ વત્તા અ ઉમેરો તો દ. પણ કેવા શબ્દ ઉમેરવાના છે? અડધામાં અ ઉમેરો ત્યારે જ આખો શબ્દ બને છે. ધ પછી છે ન, પછી છે પ. આવી રીતે તમારે આખા આખા શબ્દ બનતા જાય. બધાયમાં તમારે અ ઉમેરવાનું બરાબર. બારે બાર કક્કામાં અ ઉમેરવાનું એવું નથી, આમાં ખાલી પહેલા કક્કામાં જ અ ઉમેરવાનું છે. મ પછી આવે છે ય, પછી છે ર. લ વત્તા અ બરાબર લ. વ વત્તા અ બરાબર વ. સ શરણાઈનો સ છે બરાબર. પછી છે ષટકોણનો સ. આપણે આના શબ્દો શીખી ગયા, સ્વર શીખી ગયા, એનું ગુજરાતી શીખી ગયા. હવે આપણે શું કરવાનું છે? આખો કક્કો શીખવાનું. શું? આખો કક્કો બરાબર. આવી રીતે તમારે આખો કક્કો લખવાનો છે. ત્ર વત્તા અ બરાબર ત્ર. ન વત્તા અ બરાબર ન. શ્ર વત્તા અ બરાબર શ્ર. આપણો આખો કક્કો. આખો કક્કામાં કેવી રીતે આવે છે? તો કે આ બાજુના જેટલા કક્કા છે એ અડધા કક્કા છે, એમાં તમે અ ઉમેરો એટલે આખો કક્કો થઈ જાય. જ્યારે કક્કાની અરે સ્વર બોલાય જ છે, સ્વર બોલાય ત્યારે જ આખો કક્કો થાય છે. એવી જ રીતે બારે બાર કક્કા ત
તમે શીખી જાઓ પછી વારે વાર પક્કાની આખી એક બાર સુધી બને. હવે બાર સુધી બને ને એ તો તમને આપણે ચેતના ટીચરે તમને પહેલા ધોરણમાં શીખવાડી દીધી છે, પણ આ શબ્દ કેવી રીતે બને એ તમારે અત્યારે બીજા ધોરણમાં શીખવાનું છે. હવે આ અ લખ્યું છે, અ વત્તા અ, એના જેવા આમાં કેમ અનાર લખ્યું છે, અનાર એટલે દાડમ થાય, એવી રીતે અ ઉપરથી શબ્દ અને કક્કા ઉપરથી આપણે શબ્દ બનાવેલા છે. એનું મેં અહીંયા હિન્દી લખેલું છે, એનું આપણે ગુજરાતી કરવાનું છે. અજગર હિન્દી છે તો હિન્દીને અજગરને ગુજરાતીમાં શું કહેવાય, તો કે અજગરને તો અજગર જ કહેવાય, તો આપણે જવાબમાં લખવાનું અજગર. અનાર એટલે શું, તો ઈ મેં અહીંયા લખેલું છે, અનાર એટલે દાડમ. અને કહેવાય સાદો કક્કો કહેવાય, શું કહેવાય, આપણે ગુજરાતીમાં આને સાદો કક્કો કહે છે, પણ સાદા કક્કા પ્રમાણે આપણે બાજુ ટીચર અગર તમે શીખી ગયા છો ને કે ગુજરાતીમાં સાદા કક્કામાં તમને પહેલા સાદા કક્કા પ્રમાણેના શબ્દો શીખડાવ્યા છે, પછી કા વાળા શબ્દો શીખડાવ્યા, કી વાળા શીખડાવ્યા, રસ્વાઈ વર્ણને દીર્ઘાયને, એના ઉપરથી તમે શબ્દો તો શીખી ગયા છો, પણ આમાં કેવી રીતે શીખવાનું છે, પહેલા હિન્દી જે શબ્દ આપણે શીખી છે અત્યારે અ એટલે અ અને અનુ કક સાદા કક્કા પ્રમાણે જે શબ્દ આવે છે એ પ્રમાણે તમારે શબ્દ લખવાના અને એની આરેનું ગુજરાતી તમને પરીક્ષામાં આ પ્રમાણે પૂછી શકાય. ક્યારે કેમ પૂછું કે હિન્દીનું ગુજરાતી કરો, ક્યારે કેમ પૂછું કે ગુજરાતીનું હિન્દી કરો, તો તમને એ જવાબ આવડવો જોઈએ. ખૂટતો શબ્દ હું આમાંથી પૂછી શકું કે ચ ખાલી જગ્યા ખા, તો તમને એનો જવાબ આવડવો જોઈએ, ચ ખાલી જગ્યા ખા એટલે વચ્ચે કયો શબ્દ આવે, તો કે ચરખા, બરાબર. અહીંયા ચરખા છે તો ચરખામાં આપણે શું શીખાતા, તો આપણે શીખાતા રેડિયો, બરાબર. કલમ એટલે પેન, ગજ એટલે હાથી, કમળ એટલે કમળ, પછી સડક, સડક એટલે શું થાય, તો કે રસ્તો થાય, રસ્તો, પછી ભજન, ભજન એટલે ભજન જ થાય. આપણે બાર દાદી બધે આપણે ભજન ના ગીત ગાતા હોય ને, ભગવાન ના ગીત ગાતા હોય ને, એને આપણે ભજન કહેવાય. પછી ખત એટલે પત્ર, ટપાલ, આપણે ટપાલ કહીએ ને એને પત્ર કહેવાય, ખત એટલે પત્ર. આ આપણે અત્યારે શું શીખા, તો કે સાદો કક્કો હિન્દીમાં આખો સાદો કક્કો કેવી રીતે થાય એ શીખા, એના ઉપરથી એના શબ્દ શીખા, એનો ગુજરાતી શીખા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કાવાળો કક્કો આપણે શીખવાનો છે. ચાલો આવજો, આ બધું તમે લખી નાખજો, આવજો.